નમસ્તે બાળકો ધોરણ એક કમ્પ્યુટર આપણે કમ્પ્યુટરમાં અહીંયા સુધી બધું જોયું હતું સીપી ઉપર રાઉન્ડ કર્યા હતા એસ ઉપર રાઉન્ડ કર્યા હતા બરાબર છે ઘણા બાળકોએ સ્વાદેપોથી આગળ આગળ પૂરી લીધી હશે તેની ખૂબ સરસ જે બાળકોએ નથી કરી એ લોકો કરી નાખજો જે લોકોને પાછળનું બાકી રહી ગયું છે એ લોકોએ પણ કરી નાખવાનું છે બરાબર છે હવે આજે આપણે શું જોઈશું પેજ નંબર પંદર ઉપર પંદર ઉપર ગણો અને બોલો અને સાચા એક વર્તુળ પર ઓલો સોરી સાચા એક પર વર્તુળ કરો બરાબર છે એટલે આપણે આ ગણવાના છે અને જે આમાંથી સાચો નંબર હશે એના ઉપર રાઉન્ડ કરશું બરોબર છે સમજાઈ ગયું બધાને બધાએ મમ્મીની બાજુમાં બેસી અને મસ્ત મજાનું આવી રીતે હોમવર્ક કરી લેવાનું છે બરાબર છે જુઓ આપણે આજે આ શું છે ઘણી બધી કીઝ દેખાય છે લંબચોરસ ભાગ જેવું દેખાય છે અને શું કહે છે કીબોર્ડ તો આપણે કીબોર્ડ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આમાં તમને આઠ દેખાય છે કયા છે આઠ આ છે ના આ નથી તો કયા છે અહીંયા છે તો હું અહીંયા ઉપર મસ્ત મજાનું વર્તુળ કરીશ બરાબર બધા બાળકોને સમજાઈ ગયું હવે જોઈએ આપણે પ્રિન્ટર પ્રિન્ટર કેવી રીતે છે આ એક બે ત્રણ અને ચાર બરાબર છે તો આપણે ચાર છે તો ચાર માંથી ગોતીએ ક્યાં છે ચાર આ છે ના આ છે તો કે ના તો કે અહીંયા છે ચાર આપણે ચાર ઉપર વર્તુળ કરીશું થઈ ગયું બધાને રબર બહુ સરસ થઈ ગયું હોય તો હવે આપણે જોઈએ પેજ નંબર સોળ ઉપર સોળ ઉપર સીપીયુ જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર છે આમાં સાત ક્યાં છે કે અહીંયા છે તો હું અહીંયા ઉપર વર્તુળ કરું મસ્ત મજાનું બરાબર છે થઈ ગયું બધાને હવે જુઓ નીચે આ શું આપેલું છે આ આટલું બધું શું છે અને શું કહેવાય યાદ કરો જી શું કહેવાય આને સ્પીકર વેરી ગુડ આપણે સ્પીકર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર બરોબર છે તો આપણે તેર છે આમાં તેર ક્યાં આપેલા છે એકડે તગડે તેર વન થ્રી થર્ટીન બરોબર છે તો આપણે તેર ઉપર મસ્ત મજાનું રાઉન્ડ કરીશું થઈ ગયું હવે જુઓ બાજુમાં પણ નાના નાના સ્પીકર છે એ ગણવાના નથી આ મોટું જ એક ગણવાનું રહેશે બરાબર છે બધા બાળકોને સમજાઈ ગયું બરોબર છે ત્યારબાદ આપણે જોડકા પણ જોડી લઈએ આજે પેજ નંબર સત્તર ઉપર સત્તર ઉપર આપણે જોડકા જોડીશું જુઓ ટીવી જેવું દેખાય છે એને શું કહેવાય છે મોનિટર તો આપણે અહીંયા મોનિટરના અહીંયા બીજા નંબરનું છે ત્યાં આપણે જોઈન્ટ કરીશું સ્કેલ અને પેન્સિલથી જ જોઈન્ટ કરવાના રહેશે ત્યારબાદ જુઓ આ શું છે કીબોર્ડ અને અહીંયા શું છે સૌથી પહેલું કીબોર્ડ તો આપણે આમ જોઈન્ટ કરીશું દેખાઈ ગયું બધાને તો આ શું કે આપણે જોડકું જોડ્યું બરોબર છે બધા સ્કેલ અને પેન્સિલથી જ કરશે બરોબર છે ત્યારબાદ આળસીનું ચિત્ર છે ક્યોજીતમ બધા માઉસ બરોબર છે તો એને અહીંયા જોડીશું અને હવે શું વધ્યું સીપીયું તો એને અહીંયા જોડીશું જુઓ મોનિટર કીબોર્ડ માઉસ અને સીપીયુ જે આ કમ્પ્યુટરના ચાર મુખ્ય ભાગો છે આ ચાર વસ્તુ તો તમે ગમે ત્યાં કોમ્પ્યુટર જોયું હશે ત્યાં હશે જ અને કમ્પ્યુટરના મુખ્ય ભાગો કહે છે તો બધા બધા બાળકોને સમજાઈ ગયું બરાબર છે વાલી મિત્રોને ખાસ વિનંતી તમારા બાળકની સાધેપોથી પોથી સત્તર સુધી તો કમ્પ્લીટ હોવી જ જોઈએ બરાબર છે ત્યારબાદ આપણે પેજ નંબર અઢાર છે એ આપણે નેક્સ્ટ પિરિયડમાં જોશું